બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના આલવાડા ગામ નજીક ભારત સરકાર લખેલી બોલેરો જીપના ચાલકે રિક્ષા છકડોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોને ગંભીર ઈજા થવા પહોંચી હતી, ત્યારે તમામ ઘાયલોને 108 દ્વારા સારવાર અર્થે ધાનેરા ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે આગળ રેફર કરાયા છે. તો બીજી તરફ ભારત સરકાર લખેલી ગાડીમાં બેઠેલા તમામ લોકો ગાડી મૂકી નાસી છૂટ્યા હતા. ધાનેરા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે આલવાડા ગામે રહેતો ઠાકુર પરિવાર બીમારીને કારણે પોતાના પરિવાર સાથે રિક્ષામાં બેસી દવાખાને જઈ રહ્યા હતા. તે સમયે આલવાડા ગામ નજીક સામેથી ભારત સરકાર લખેલી બોલેરો ગાડી પૂરઝડપે આવી રહી હતી અને રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી, અન્ય 3 લોકોને પણ ઈજા પહોંચી હતી. આમ કુલ 6 લોકો ઘવાતા હતા અને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ઘાયલ લોકોને વાહનમાંથી બહાર કાઢી ધાનેરા 108ની જાણ કરી અને 108ના પાયલોટ હરેશ દવે, EMT સુવિભા વાઘેલા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘાયલોને સારવાર અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધાનેરા રેફરલ હોસ્પિટલમાં તબીબ ડોક્ટર મિતેશ ડાભી દ્વારા તમામ ઘાયલોને પ્રાથમિક સારવાર આપી હતી અને 3 લોકોની હાલત વધુ ગંભીર જણાતા આગળ રેફર કર્યા હતા. આજરોજ આલવાડા ગામ નજીક એક સકડો રિક્ષા અને બોલેરો ગાડી વચ્ચે એક્સિડન્ટ થતા અમારી હોસ્પિટલમાં 5 દર્દી આવેલા, જેમાં જેમને અમને પ્રાથમિક સારવાર આપેલી અને જેમાંથી 3 દર્દીને વધુ તકલીફ હોય તેમને પાલનપુર સિવિલ ખાતે રેફર કરાયા છે. ભારત સરકાર લખેલી ગાડીનો ચાલક અકસ્માત સર્જી ગાડી મૂકી ત્યાંથી નાસી ભાગી છૂટ્યો હતો. ત્યારે આ ગાડી ક્યાંની છે અને કયા વિભાગમાંથી આવે છે તેનું હજુ સુધી કોઈ જ જાણ થઈ નથી, પરંતુ આજે એક ગરીબ પરિવારને આ ગાડીને લીધે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સુરેશ ગલચરનો રિપોર્ટ, બનાસકાંઠા.